हेलो माय डियर स्टूडेंट्स, गुड मॉर्निंग। श्री सर्जन एंड प्राथमिक शाळाना ऑनलाइन क्लास में हूँ मिस खुशबू आप सौनु वेलकम करूँ छूँ। जय स्वामीनारायण। केम छो बधा? मजा में छो ने? तबियत बधानी सारी छे? ओके। ऑनलाइन स्टडी करो छो? सरस। होमवर्क करो छो? सरस। अक्षर सुधार्या? वेरी गुड। हवे आजे आपणे भणवानुं छे शुं? तो के अल्फाबेट्स। शूँ भणीशूँ? अल्फाबेट। हवे तमे एम कहशो के ले आ तो आपणे भणी गया हता पहला। यस, आपणे भणी गया हता, पण आपणे रिपीटेशन करीशूँ। रिपीटेशन इट मीन्स के रिवाइज करीशूँ। हवे तमे एम कहशो के अमने तो ए थी झेड सुधी आवड़े छे, तो भले आवड़े। आपणे चित्रो ओळखीशूँ, एना स्पेलिंग उच्चार अर्थ भणीशूँ अने बोलीशूँ, बराबर, जेथी करीने आपणने ए फटाफट मोढे आवड़े। कोई तमने एम पूछे के चलो बी फोर, तो तमारे बोलवानुं बॉल। બોલનો સ્પેલિંગ બી એ ડબલ એલ, બોલ એટલે દડો, બરાબર? તો આપણને આવડવું જોઈએ। કોઈ તમને એમ કે ચલો બિલાડીને અંગ્રેજીમાં શું કહેવાય, તો કે કેટ। ચલો કેટનો સ્પેલિંગ બોલ, એમ કોઈ કહે તો સી એ ટી, કેટ એટલે બિલાડી, બરાબર? તો ક્યારે આવડશે? કે જ્યારે આપણે અગેન એન્ડ અગેન આલ્ફાબેટ્સ વિશે ભણીશું ત્યારે ને। હા, હવે સમજ્યા? તો ચલો હવે શરૂઆત કરીશું। ચલો લેટ સ્ટાર્ટ। દરેકનું ધ્યાન વિડીયોમાં। હવે અહીંયા ખાસ જુઓ, તમને ઉચ્ચાર નથી આપ્યો તો હું ઉચ્ચાર પણ બોલીશ, તમારે ઉચ્ચાર લખવાના છે। સૌથી પહેલાં તમને આપ્યું છે અહીંયા એ, મોટો એ એટલે કે કેપિટલ એ। એ ફોર એપલ, એ ડબલ પી એલ ઈ, અને શું બોલીશું સ્પેલિંગ? એ ડબલ પી એલ ઈ, એપલ એટલે સફરજન, એપલ। સફરજનનો ઉચ્ચાર શું થશે? એપલ, એપલ એટલે સફરજન। ચલો બીજું જોઈએ। બી, બી ફોર બોલ, બી એ ડબલ એલ, બોલ એટલે દડો, બી એ ડબલ એલ, બોલ એટલે દડો। શું બોલીશું આપણે? બોલ, બોલ એટલે દડો। નંબર થ્રી આપ્યું છે તમને કેટ, સી એ ટી, સી, સી ફોર કેટ, સી એ ટી, સી એ ટી, કેટ એટલે બિલાડી। શું એનો ઉચ્ચાર લખીશું? કેટ, કેટ એટલે બિલાડી। ચલો નેક્સ્ટ આપ્યું છે તમને ડી, ડી ફોર ડોગ, ડી ઓ જી, ડી ઓ જી, ડોગ એટલે કૂતરો, ડી ફોર ડોગ, ડોગનો સ્પેલિંગ ડી ઓ જી, અને એનો આપણે ઉચ્ચાર લખીશું ડોગ, ડોગ એટલે કૂતરો। ઈ, બરાબર, ઈ, ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી, એલિફન્ટનો સ્પેલિંગ ઈ એલ ઈ પી એચ એ એન ટી। અરે બાપરે, બહુ મોટો સ્પેલિંગ છે, હા, કેમ કે હાથી પણ મોટો છે, બરાબર? તો એલિફન્ટ, એલિફન્ટ એટલે કે હાથી। શું આપણે એનો ઉચ્ચાર લખીશું? એલિફન્ટ, બરાબર, એલિફન્ટ એટલે હાથી, એલિફન્ટ એટલે હાથી। એફ, એફ ફોર ફિશ, અહીંયા તમને આપ્યું છે એફ, એફ ફોર ફિશ, ફિશ એટલે માછલી, એફ આઈ એસ એચ, ફિશ એટલે માછલી, ફિશ, ફિશ એટલે માછલી। એની પછી આપ્યું છે તમને જી, જી ફોર ગ્રેપ્સ, જી ફોર ગ્રેપ્સ, જી આર એ પી એસ, ગ્રેપ્સ, શું બોલીશું આને? ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ। એચ, એચ ફોર હેટ, એચ એ ટી, એચ એ ટી, હેટ એટલે ટોપો, હેટ, અને શું બોલીશું?
જો કેપ એટલે ટોપી પણ હેટ એટલે ટોપો. પછી તમને કીધું છે આઈ 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 સીઈ આઈસ એટલે બરફ. શું લખીશું આનો ઉચ્ચાર? આઈસ. આઈસ એટલે બરફ. આઈસ પરથી આઈસક્રીમ. બધાને ભાવે ને? મને પણ ભાવે હો બહુ જ. ચલો આઈસ ફોર બરફ, આઈ ફોર આઈસ અને આઈસ એટલે બરફ. ચલો જે આપ્યું છે તો જે ફોર જોકર. તો અહીંયા લખીશું જોકર, બરાબર. પછી આપ્યું છે કે, કે ફોર કાઇટ, કે આઈ ટી ઈ, કે આઈ ટી ઈ, કે ફોર કાઇટ. શું લખીશું અહીંયા? કાઇટ, અને કાઇટ એટલે પતંગ. કાઇટ એટલે પતંગ. નેક્સ્ટ આપ્યું છે તમને એલ, એલ આઈ ઓ એન, એલ લાયન એટલે સિંહ, જંગલનો રાજા સિંહ, બરાબર. લાયન, તો આને શું બોલીશું આપણે ઉચ્ચારમાં? લાયન, લાયન, લાયન એટલે સિંહ, લાયન એટલે સિંહ. દેન એમ, એમ ફોર મંકી, એમ ફોર મંકી, મંકી એટલે વાંદરો, મંકી એટલે વાંદરો. પછી આપ્યું છે તમને એન, પછી આપ્યું છે એન, એન ઓ એસ ઈ, એન ઓ એસ ઈ, નોઝ, નોઝ, અને શું વંચાય? નોઝ, નોઝ એટલે નાક, નોઝ એટલે નાક. પછી આપ્યું છે ઓરેન્જ, ઓ ઓ ફોર ઓરેન્જ, ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે નારંગી, ઓરેન્જ એટલે નારંગી. પી, પી ફોર પેરોટ, પી, પી ફોર પેરોટ, પી એ ડબલ આર ઓ ટી, પેરટ, પેરટ એટલે પોપટ, પેરેટ એટલે પોપટ. તેને આપ્યું છે ક્યુ યુ ડબલ ઈ એન, અને શું વાંચીશું આપણે? ક્વીન, ક્વીન, ક્વીન એટલે રાણી, ક્વીન એટલે રાણી. પછી તમને આપ્યું છે અહીંયા રોઝ, આર ઓ એસ ઈ, આર ઓ એસ ઈ, રોઝ એટલે ગુલાબ. રોઝ, આર ફોર રોઝ, રોઝ એટલે ગુલાબ. પછી આપ્યું છે તમને એસ યુ એન, એસ યુ એન, સન એટલે સૂર્ય, સન એટલે સૂર્ય. તો શું લખીશું અહીંયા? સન, એસ યુ એન, સન એટલે સૂર્ય. નેક્સ્ટ આપણે જોઈશું ટી, ટી ફોર ટ્રી, ટી આર ડબલ ઈ, ટી આર ડબલ ઈ, ટ્રી, ટ્રી એટલે ઝાડ, અને ઉચ્ચાર લખીશું આમ ટ્રી, ટ્રી એટલે ઝાડ. પછી આપ્યું છે યુ, યુ, યુ ફોર અમ્બ્રેલા, યુ એમ બી આર ઈ ડબલ એલ એ, યુ એમ બી આર ઈ ડબલ એ, અમ્બ્રેલા એટલે છત્રી, અમ્બ્રેલા. શું વાંચીશું આને? અમ્બ્રેલા, આનો ઉચ્ચાર થશે અમ્બ્રેલા એટલે છત્રી. વી, વી ફોર વેન, અને શું બોલીશું? વેન, વેન એટલે વેન. પછી આપ્યું છે તમને ડબલ્યુ, ડબલ્યુ એ ટી સી એચ, ડબલ્યુ એ ટી સી એચ, વોચ, અને શું બોલીશું ઉચ્ચાર? વોચ, વોચ એટલે ઘડિયાળ, વોચ એટલે ઘડિયાળ. એક્સ, પછી આપ્યું છે તમને એક્સ. તો અહીંયા જુઓ તો આ સ્પેલિંગ બહુ મોટો છે, પણ પહેલાં આપણે આ ચિત્ર જોઈએ. તો આમ તમે ક્યાંક ગમેલા છો? યસ, આપણી શાળામાં પણ છે, બરાબર. અનથી આપણે શું? તો કે એક પ્રકારનું ટ્યુન, એક પ્રકારનું સંગીત વાગે, એક્સલોફોન. શું બોલાય એને? એક્સલોફોન, બરાબર. તો આ સ્પેલિંગ એક્સ વાય એલ ઓ પી એચ ઓ એન ઈ. પછી આપ્યું છે તમને યેક, વાય એ કે, યેક એટલે યેક, એક પ્રકારનું આવું પ્રાણી.
અને લાસ્ટ આપ્યું છે તમને ઝેડ ફોર ઝેબ્રા, ઝેડ ઈ બી આર એ, ઝેડ ફોર ઝેબ્રા, ઝેબ્રા એટલે ઝીબ્રા. તો આ મુજબ સ્ટુડન્ટ આપણે એથી લઈને ઝેડ સુધી સ્ટડી કર્યું આજે, બરાબર. ચલો હવે બોલીશું બધું જ. એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગ્રેપ્સ, એચ ફોર હેટ, આઈ ફોર આઈસ, જે ફોર જોકર, કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર મંકી, એન ફોર નોઝ, ઓ ફોર ઓરેન્જ, પી ફોર પેરેટ, ક્યુ ફોર ક્વીન, આર ફોર રોઝ, એસ ફોર સન, ટી ફોર ટ્રી, યુ ફોર અમ્બ્રેલા, વી ફોર વેન, ડબલ્યુ ફોર વોચ, એક્સ ફોર એક્સલોફોન, વાય ફોર યેક, એન્ડ ઝેડ ફોર ઝેબ્રા. ઇટ ઇઝ એ ટુ ઝી. તો મજા આવી ને? તો આ મુજબ તમારે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ ત્રણેય એથી ઝેડ સુધી પાકી બુકમાં બે વાર લખવાનું છે, ઇટ મીન્સ કે હોમવર્ક બુકમાં, બરાબર. તો આજે એટલું રાખીએ છીએ. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો, ટેક કેર એન્ડ થેન્ક યુ માય ડિયર સ્ટુડન્ટ્સ. ગોડ બ્લેસ યુ ઓલ.